गुड मॉर्निंग विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में आपणे कैपेसिटर विषय घणी बधी अगत्यनी माहिती शीखेला। एमां कैपेसिटर एना कैपेसिटन्सनुं सूत्र तैयार करेलुं अने ए सूत्र आपणे तैयार करेलुं सी बराबर कैपिटल सी बराबर क्यू अपॉन वी। आवुं सूत्र तैयार करेलुं कैपेसिटरनुं कैपेसिटन्स बराबर क्यू अपॉन वी। आ सूत्र आप जेमा सी एटले कैपेसिटन्स, क्यू एटले विद्युत भार, वी एटले विद्युत स्थितिमान नो तफावत। कोई कैपेसिटर आपणे एवुं लईए के जेमा बे प्लेटो लीधी होय, बे प्लेटो एकबीजाने समांतर मूकीए तो एवुं कैपेसिटर कहेवाय समांतर प्लेट कैपेसिटर। कैपेसिटर ना जुदा जुदा प्रकार है। एक प्रकार है समांतर प्लेट कैपेसिटर, अपना सिलेबस में समांतर प्लेट कैपेसिटर। बीजू कैपेसिटर है गोलाकार कैपेसिटर, एक गोड़ो लो एना जो बीजू बाजू में गोड़ो लो एटले गोलाकार कैपेसिटर, अने त्रीजू है नळाकार कैपेसिटर। तो आ त्रण प्रकार ना कैपेसिटर, बधा ज कैपेसिटर माटे कैपेसिटन्स नुं एक व्यापक सूत्र है सी बराबर क्यू अपॉन वी। હવે સમાંતર પ્લેટ કેપેસિટર લઈએ તો એમાં બે પ્લેટો હોય, ધારો કે એક પ્લેટ છે, એનાથી અમુક અંતરે બીજી એક પ્લેટ છે, રાખેલી પ્લેટ છે સમાંતર પ્લેટ, એક્ઝેક્ટ એના સમાંતર એનાથી અમુક અંતરે બીજી પ્લેટ રાખેલી છે। આ કેપેસિટર એને જો બાહ્ય પરિપથમાં બેટરી સાથે જોડી દઉં, કેપેસિટરને બાહ્ય પરિપથમાં આપણે બેટરી સાથે જોડી દઈએ, તો આ બાજુ બેટરીનો ધન ધ્રુવ છે અને આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ છે। જેવી આપણે બેટરી સ્ટાર્ટ કરીશું એટલે આ પ્લેટ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિજભારિત બનશે અને આ પ્લેટ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિજભારિત બનશે। કેવી રીતે મેળવશે? તો બેટરી દ્વારા। હવે બેટરી આપણે જોઈન કરીએ એટલે પરિપથમાં વિદ્યુત પ્રવાહ, અહીંયા આપણને વિદ્યુત પ્રવાહ મળશે। આમ તો બેટરીના ધન ધ્રુવમાંથી બહાર નીકળતી દિશામાં પ્રવાહ, આ બાજુ પ્રવાહ એટલે આ બાજુ, એનાથી વિરુદ્ધ બાજુ ઇલેક્ટ્રોન જાય એટલે આ પ્લેટ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ પ્લેટ ઇલેક્ટ્રોન મેળવે છે, જે પ્લેટ ઇલેક્ટ્રોન ગુમાવે તે કેવી બનશે? ધન વિદ્યુત ભારે, અને જે પ્લેટ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુત ભારે। સમાન મૂલ્યના ધન અને ઋણ હોય, આની પર જેટલો ધન વિજભાર હોય એટલો જ આની પર ઋણ વિજભાર હોય। હવે સમજો કે હું બેટરી આની પર અમુક મૂલ્યનો ધન વિજભાર ને અમુક મૂલ્યનો ઋણ વિજભાર આવી ગયો, પછી આ બેટરી દૂર કરી દો તો આ કેપેસિટર વિદ્યુત ભારે થઈ ગયું એટલે કે ચાર્જ થઈ ગયું। કેપેસિટર શું થઈ ગયું? ચાર્જ થઈ ગયું એટલે આ પ્લેટ પર ધન વિજભાર છે, વિજભાર કેટલો? પ્લસ ક્યુ, અને આ પ્લેટ પર વિજભાર છે, ઋણ વિજભાર એ માઇનસ ક્યુ। પછી આ બાજુની પ્લેટ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા લો તો પ્લસ સિગ્મા, તો આ પ્લેટ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા થાય માઇનસ સિગ્મા। હવે આ સૂત્રમાં આપણને એવું થાય કે ક્યુ એ કયા લેવાના? કેપેસિટર પર વિજભાર, કુલ વિજભાર ઉગણ તો પ્લસ ક્યુ માઇનસ ક્યુ એટલે કુલ વિજભાર। આ ખાસ ધ્યાન રાખો, કેપેસિટર પરનો કુલ વિજભાર તો શૂન્ય જ હોય, તો પછી સૂત્રમાં ક્યુ શૂન્ય લેવાના। જો ક્યુ બરાબર ઝીરો લો તો એનું કેપેસિટન્સ ઝીરો થઈ જાય, એટલે આ સૂત્રની અંદર આપણે ક્યુ તરીકે શું લઈએ? તો કેપેસિટરની ધન પ્લેટ પરનો વિજભાર, ક્યુ બરાબર શું લેવાનું? કેપેસિટરની ધન પ્લેટ પરનો વિજભાર લેવાનો। એટલે આ ધન પ્લેટ પર વિજભાર ક્યુ છે? તો અહીંયા મારે એક જ એટલે કે ધન પ્લેટ પરનો જ વિજભાર લેવાનો, કુલ વિજભાર લેવાનો નથી। આવું ધ્યાન રાખો,
કોઈ પણ જગ્યાએ આપણને એવું કહેવામાં આવે કે કેપેસિટર પર આટલો વીજભાર છે, અમુક મૂલ્યનો વીજભાર છે, તો આપણે શું સમજવાનું? તો એની કોઈ એક પ્લેટ એટલે કે જે પ્લેટ પર ધન વીજભાર છે તે, જો આ ઋણ પ્લેટ પરનો વીજભાર લઉં તો એમાં માઇનસ નિશાની નહીં લેવાનું છે, માનાંક લઈ લેવાનું. એટલે કહેવાય શું? કેપેસિટરની કોઈ એક પ્લેટ પરનો વીજભાર એટલે કેપેસિટર પરનો વીજભાર. જો તમે કેપેસિટરનો કુલ વીજભાર ગણવા જશો તો એ ઝીરો થઈ જશે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રશ્નમાં કોઈ પણ દાખલો પૂછાય કે કોઈ પણ એમસીક્યુ પૂછાય અથવા કોઈ પણ જગ્યાનો ઉપયોગ કરવાનો કે ભાઈ કેપેસિટર પર આટલો વીજભાર છે, તો આપણે સમજી લેવાનું કે એની ધન પ્લેટ પરના વીજભારને આ વીજભાર તરીકે આપણે લેવાનું છે. કુલ વીજભાર તો શું થાય? શૂન્ય થાય. એટલે ગઈ વખતે આપણે કેપેસિટરના કેપેસિટન્સ એની ચર્ચા કરેલી, કેપેસિટર માટે લગભગ બધી ચર્ચા કરેલી કે કેપેસિટર કોને કહેવાય, તો એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોનું તંત્ર. તો આ બે સુવાહકોનું તંત્ર છે એટલે એને કહેવાય કેપેસિટર. પછી કેપેસિટર માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થની આપણે વાત કરેલી, ગોળાનું ઉદાહરણ લઈ કે ગોળા પર અમુક મૂલ્યથી વધારે વીજભાર આપણે મૂકી શકતા નથી. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુતભાર મૂકીએ એટલે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, તો જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી ગોળા પરથી અથવા તો કેપેસિટર પરથી વીજભાર લીક ના થાય તે મહત્તમ મૂલ્ય એટલે આપેલા કેપેસિટરની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એક પ્રકારનું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. અને હવા અથવા તો શૂન્યાવકાશ માટે આ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, હવા માટે આપણે ગણતરી કરીએ તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એનું મૂલ્ય છે 3×10^6 વોલ્ટ પર મીટર. આ એક પ્રકારનું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર છે. કોઈ જગ્યાએ આપણને કોઈ પ્રશ્નમાં એવું કીધું હોય કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય આટલું છે, અમુક મૂલ્ય આપ્યું છે, તો એને આપણે લેવાના ઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. પણ કેવી તીવ્રતા છે? મહત્તમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. અને મહત્તમ એટલે કેવી રીતે? તો એટલું મહત્તમ મૂલ્ય કે જેથી આજુબાજુની હવાનું આયનીકરણ ના થાય એટલે કે વિદ્યુતભાર લીક ના થાય ગોળા પરથી, જે કેપેસિટર તરીકે ગોળો વાપર્યો એની પર. એટલે એ મૂલ્ય છે હવા માટે 3×10^6 વોલ્ટ પર મીટર. મારે મીટરના સેન્ટીમીટર કરવા હોય તો છેદમાં મીટર છે, મીટરના સેન્ટીમીટર કરું તો 100 એટલે કે 10^2 થાય. એ 2 અંશમાં લઈ જાઉં તો -2 થાય, અને 10^6 તો આપણી જોડે છે જ, એટલે આ મૂલ્ય મારે વોલ્ટ પર સેન્ટીમીટરમાં લખવું હોય તો 3×10^4 વોલ્ટ પર સેન્ટીમીટર. આ હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય થયું. હવાના માધ્યમમાં આપણે કેપેસિટર રાખ્યું હોય તો હવાના માધ્યમમાં કેપેસિટર માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આટલી થાય. જુદા જુદા માધ્યમો માટે આ જુદું જુદું હોય, પણ અહીંયા આપણને એક હવા માટે આ મૂલ્ય આપ્યું છે આપણે યાદ રાખવું. એ બધી ચર્ચા કેપેસિટરની કરેલી. પછી કેપેસિટરના એકમની આપણે ચર્ચા કરેલી કે એનો એકમ લેવાય છે માઇકલ ફેરાડેની યાદમાં ફેરાડે, અથવા બીજો એકમ લખવો હોય તો કુલંબ પર વોલ્ટ. બીજો એકમ કયો? કુલંબ પર વોલ્ટ. બીજું, ફેરાડે એકમ વ્યવહારમાં બહુ જ મોટો છે એટલે આપણે ફેરાડેના ક્રમના કેપેસિટર વ્યવહારમાં વાપરતા નથી. જે કેપેસિટર આપણે વ્યવહારમાં વાપરીએ છીએ તે કેપેસિટર કેવા? તો માઇક્રો ફેરાડે, નેનો ફેરાડે, પિકો ફેરાડે, આવા ક્રમના કેપેસિટર આપણે વાપરીએ છીએ. પંખામાં વપરાતું કેપેસિટર એ માઇક્રો ફેરાડેની રેન્જમાં હોય, 30 ફેરાડેની આજુબાજુ એનું કેપેસિટન્સ હોય, એટલે એવા કેપેસિટર આપણે વ્યવહારમાં વાપરીએ છીએ. તમે મોબાઈલનું ચાર્જર હોય એની સર્કિટમાં તમે જોશો તો બહુ જ નાના કેપેસિટર હોય, તો એ નાના કેપેસિટર તો પિકા ફેરાડે અથવા નેનો ફેરાડેની રેન્જમાં. પંખામાં તો થોડુંક મોટી સાઇઝનું, આપણે જે ડ્રાય સેલ આવે છે એટલી સાઇઝનું કેપેસિટર હોય, પણ ચાર્જરની અંદર બહુ નાના કેપેસિટર, તો એ નેનો ફેરાડે અથવા પિકા ફેરાડેના ક્રમના એ કેપેસિટર. હવે આજે આપણે જે શીખવું છે એમાં સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શીખવું છે, એના કેપેસિટન્સનું સૂત્ર શું. કેપેસિટર માટે કેપેસિટન્સનું વ્યાપક સૂત્ર તો ખબર છે આપણને, C=Q/V. પણ સ્પેશિયલ આપણે કયા કેપેસિટર માટે? સમાંતર પ્લેટ કેપેસિટર. આવું કેપેસિટર જો આપણે બનાવ્યું હોય તો એવા કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર તારવું છે, એટલે કે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ
આનું સૂત્ર તૈયાર કરવું છે. તો જો અહીંયા આપણે બે પ્લેટો લઈએ છીએ, એવું સમજો કે આ કેપેસિટરને બેટરી જોડે કનેક્ટ કરી અને પછી એને ચાર્જ કરેલું છે અને પછી બેટરી દૂર કરી દીધી છે, એટલે એક પ્લેટ પર ધન વીજભાર છે, બીજી પ્લેટ પર ઋણ વીજભાર છે, સમાન મૂલ્યના વીજભારો છે. બીજું, આ બે પ્લેટો વચ્ચેનું અંતર જે છે એને આપણે ડી વડે દર્શાવીશું, સ્મોલ ડી. બે પ્લેટો વચ્ચેનું અંતર શું કહીશું? સ્મોલ ડી. બીજું, પ્લેટનું ક્ષેત્રફળ પણ હશે. જો પ્લેટનો આકાર ગમે તે હોઈ શકે, ચોરસ હોઈ શકે, લંબ ચોરસ હોઈ શકે, ત્રિકોણ આકાર હોઈ શકે, પણ બંને પ્લેટો સરખી હોવી જોઈએ. એક પ્લેટ તમે ચોરસ લો એટલે બીજી પ્લેટ પણ ચોરસ હશે, એના જેટલા જ ક્ષેત્રફળવાળી, એક સરખા મટીરિયલની. એટલે બંને પ્લેટો કેવી લેવાની? સરખી, આકાર એનો જે હોય તે. પણ અહીંયા પ્લેટનું ક્ષેત્રફળ, આ જે પ્લેટ વાપરીએ છીએ એ પ્લેટનું ક્ષેત્રફળ લઈશું આપણે એ. પ્લેટનું ક્ષેત્રફળ એ, આમ તો ક્ષેત્રફળ માટે આ એસ સંજ્ઞા પણ વાપરીએ છીએ, કેપિટલ એસ, પણ અહીંયા એ લઈએ છીએ. બીજું, જો આ પ્લેટ લીધી હોય અને એ પ્લેટ એક પ્રકારનું સમતલ કહી શકાય, પહેલા ચેપ્ટરમાં એક પ્રશ્ન આપણે શીખ્યા છે કે એક પ્લેટ આપી હોય તમને, તો પ્લેટની વચ્ચેના આ બે પ્લેટો સમાંતર ગોઠવેલી આપી હોય તો બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, આવો એક પ્રશ્ન આપણે શીખેલા છે. દાખલો, તો અહીંયા એક પ્લેટ પર ધન વીજભાર છે, બીજી પ્લેટ પર ધન ઋણ વીજભાર છે, તો બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે અને આજુબાજુ પહેલી પ્લેટની ડાબી બાજુ અને બીજી પ્લેટની જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. બીજું, સમતલ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર પણ શીખ્યા છે, અનંત વિસ્તાર માટે આપણે શીખેલા છે કે અનંત વિસ્તારનું સમતલીય વિદ્યુતભાર વિતરણ હોય તો એ વિદ્યુતભાર વિતરણથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી, તો એનું સૂત્ર આપણે કયું શીખ્યા છે? અનંત વિસ્તારવાળું સમતલીય વિદ્યુતભાર વિતરણ હોય તો એ વિતરણથી અમુક અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0, જ્યાં સિગ્મા એટલે વિદ્યુતભારની પૃષ્ઠ અંતર. બીજું, અનંત વિસ્તારવાળી પ્લેટ હોય તો એ પ્લેટથી ગમે એટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0 એક સરખું હોય. પણ એમાં આપણે એવું પણ શીખેલા કે જો પ્લેટ મર્યાદિત વિસ્તારવાળી હોય તો, અનંત વિસ્તારવાળી પ્લેટ ના હોય અને એનું ક્ષેત્રફળ મર્યાદિત હોય, એટલે નિશ્ચિત ક્ષેત્રફળવાળી પ્લેટ હોય, તો એ પ્લેટથી અમુક અંતર સુધી વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0. પણ પ્લેટથી વધારે અંતરે જવું તો હવે અંતર સાથે તીવ્રતામાં શું થાય? ઘટાડો થાય. પણ પ્લેટની એકદમ નજીકથી એ તીવ્રતા ઘટવા લાગે એવું ના હોય, એ પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે એની પર આધારિત છે. પણ એવું સમજો કે આપણે એવી પ્લેટ લીધી છે કે અમુક અંતર સુધી તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0 છે, પછી અમુક કરતા વધારે અંતર જઈએ તો તીવ્રતા ઘટશે. એટલે અહીંયા આપણે આ જે પ્લેટ લીધી છે એનાથી અમુક અંતર સુધી ક્ષેત્રની તીવ્રતા એક સરખી રહે. ધારો કે આ બે પ્લેટો વચ્ચેનું અંતર D લીધું છે, એ D અંતર બહુ જ ઓછું છે, એટલે આ પ્લેટથી હું એવું વિચારી શકું કે આ પ્લેટથી અમુક આટલા અંતર સુધી વિદ્યુત ક્ષેત્ર અચળ હશે, આ પ્લેટ માટે આ બાજુ અમુક આટલા અંતર સુધી અથવા આ બાજુ એટલા અંતર સુધી, બંને બાજુ હોય. હું આ પ્લેટ માટે આ બાજુ કહું છું એનો મતલબ એવો નહીં કે આ બાજુ ના હોય. આ પ્લેટ માટે અહીંથી ધારો કે 1 મીટર અંતર સુધી આ બાજુ, 1 મીટર અંતર સુધી આ બાજુ વિદ્યુત ક્ષેત્ર એક સરખું છે. 1 મીટર એટલે ખાલી સમજવા માટે લખે છે. જો 1 મીટર અંતર સુધી વિદ્યુત ક્ષેત્ર એક સરખું હોય તો 1 મીટર કરતા ઓછા અંતરમાં બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર એક સરખું જ મારી લેવાનું. એટલે આ પ્લેટો વચ્ચેનું અંતર આપણે એવું લઈએ છીએ કે જેથી બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, કોઈ એક પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય એટલું જ બીજી પ્લેટ સુધી આટલે સુધી રહેતું હોય, વધારે અંતરની આપણે જરૂર નથી. એ જ રીતે આ બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં અહીંયા સુધી ધારો કે અચળ રહેતું. કહેવાનો મતલબ કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટોની વચ્ચે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાયલોન 0 સૂત્ર વાપરી શકું, અને એને આધારે બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય. તો જો પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હોય ધનથી ઋણ તરફ એટલે આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા, અને બંને માટે દિશા એક સરખી જ હોય બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં, ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા લો તો ઋણ તરફ અને ધનનું લો તો ધનથી દૂર તરફ એટલે કે ઋણ તરફ, એટલે વિદ્યુત ક્ષેત્ર તો બંને એક જ દિશામાં થયું. પ્રથમ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર હું લઉં
प्रथम प्लेट नु विद्युत क्षेत्र एने E1 कही दू, तो E1 बराबर सिग्मा अपॉन 2 एप्सिलॉन जी, कारण के विद्युत माने पृष्ठंदा सिग्मा लीधी छे। बीजू आ क्षेत्र जे दिशामां छे एज दिशामां बीजी प्लेट नु विद्युत क्षेत्र होय, बे प्लेट नी वच्चे ना विस्तार नी वात करू छुं, तो बीजी प्लेट नु विद्युत क्षेत्र E2 बराबर सिग्मा अपॉन 2 एप्सिलॉन। जो आम तो माइनस सिग्मा छे पण अहीं आपणे मूल्य लीधे छे, कारण के मूल्य केम लीधुं आपणे के बन्ने एक ज दिशामां छे, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે આપણે બેનો શું કરવાનું છે, સરવાળો, એક જ દિશાના સદિશોનો શું થાય, સરવાળો। તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર E1 પ્લસ E2, तो परिणामी विद्युत क्षेत्र हवे केटलुं थशे, तो E बराबर सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 प्लस सिग्मा अपॉन 2 एप्सिलॉन 0। એટલે જવાબ શું થશે, તો 2 सिग्मा अपॉन 2 एप्सिलॉन 0 એટલે કે सिग्मा अपॉन एप्सिलॉन 0। જો બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થયું અને એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એની જો ક્ષેત્ર રેખાઓ મેં આકૃતિમાં બતાવ્યા तो एक बीजा थी सरखा अंतरे समांतर, अने आ सूत्र में तमे जोशो तो कोई जगह कोई प्लेट थी अंतर जेवू कशु आवतुं नथी, सिग्मा अने एप्सिलॉन जीरो बंने अचळांको छे, एटले ईनुं मूल्य एक सरखुं ज रहे दरेक बिंदुए, बे प्लेटनी वच्चेना विस्तारमां दरेक बिंदुए विद्युत क्षेत्र केवुं रहे, एक सरखुं रहे। बीजुं अत्यारे आला बे प्लेटोनी वच्चे आपणे शून्यावकाश लीधो छे अथवा हवानुं माध्यम, शून्यावकाश अथवा हवा होय तो अहींया परमिटिविटी एप्सिलॉन जीरो लई शकाय, પણ જો માધ્યમ શૂન્યાવકાશ ના હોય, બીજું કોઈ દ્રવ્ય, ડાયઇલેક્ટ્રિક પદાર્થ વિશે આપણે શીખ્યા હતા, અહીંયા બે પ્લેટોની વચ્ચે હું ડાયઇલેક્ટ્રિક ભરી દઉં તો અહીંયા એપ્સાયલોન જીરોને બદલે શું આવે, એપ્સાયલોન આવે, અને આ સૂત્રમાં સહેજ ફેરફાર। પણ અત્યારે હાલ આપણે શૂન્યાવકાશ અથવા હવા માટે અહીંયા સૂત્ર તૈયાર કરવું છે, તો બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર સિગ્મા અપોન એપ્સાયલોન જીરો, જ્યાં સિગ્મા બરાબર શું છે, तो सिग्मा એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, સિગ્મા એ શું છે, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એટલે કે કુલ વિદ્યુત ભાર, પ્લેટ આપણે જે લીધી છે સમાંતર પ્લેટમાં, એ પ્લેટ પરનો કુલ વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ, કોનું ક્ષેત્રફળ, તો પ્લેટનું ક્ષેત્રફળ, હું આ પ્લેટ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહેતો હોઉં તો સિગ્મા બરાબર કુલ વિદ્યુત ભાર ક્યુ ભાગ્યા પ્લેટનું ક્ષેત્રફળ A, એટલે સિગ્મા બરાબર શું લખી શકું, ક્યુ અપોન A, બરાબર, સિગ્માની કિંમત જરૂર પડે અહીંયા હું લખી શકું, આ જે સમીકરણ મળે છે એને નંબર 1 કહી દઉં। હવે જો કેપેસિટન્સ મેળવવા માટે આપણી જોડે ક્યુ તો બરાબર છે, વી એટલે શું, તો બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચે विद्युत स्थितिमानो तफावत, जो तफावत V बड़े दर्शाविए विद्युत स्थितिमानो तफावत, तो V बराबर सूत्र શું થાય, તો આપણે E અને V વચ્ચેનો સંબંધનું સૂત્ર મેળવેલું, આવું સૂત્ર લખેલું, E બરાબર માઇનસ dV અપોન dx અથવા dV અપોન dr, અંતર જે x આ લો તો r પણ અંતર, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અંતર એટલે વિદ્યુત ક્ષેત્ર, અને આ ઋણ દિશાની આપણે એ જરૂર નથી આ પ્રશ્નમાં, અને હું આવી રીતે લખું સૂત્ર, ડી ડીવી અને ડીએક્સ માંથી ડી કાઢ નાખો, સૂક્ષ્મ તફાવતો નથી લેતા આપણે, તો ઈ બરાબર વી અપોન એક્સ, એક્સ એટલે અંતર થયું આ બે પ્લેટો વચ્ચેનું, અહીંયા અંતર તરીકે આપણે શું લીધું, તો ડી, તો અહીંયા મારે શું લખવા પડે, તો E બરાબર V અપોન D, તો એની પરથી V બરાબર શું લખી શકાય, E ઇન્ટુ D, V બરાબર શું લખાય, E ઇન્ટુ D, પણ E બરાબર તો સિગ્મા અપોન એપ્સિલોન 0 છે,
એટલે વીનું સૂત્ર શું થાય? તો સિગ્મા અપોન એપ્સાયલોન ઝીરો ઇન્ટુ ડી, સિગ્મા અપોન એપ્સાયલોન ઝીરો ઇન્ટુ ડી. પણ સિગ્મા બરાબર પાછું શું છે? ક્યુ અપોન એ. એટલે વીનું સૂત્ર શું થશે? તો ક્યુ અપોન એ, અહીંયા ગુણાકારમાં ડી તો ખરા જ અને નીચે એપ્સાયલોન ઝીરો પણ ખરા. પરિણામ નંબર બે. હવે આપણા મૂળ સૂત્ર કેપેસિટરનું કેપેસિટન્સ વ્યાપક સૂત્ર. કેપેસિટન્સનું વ્યાપક સૂત્ર શું છે? તો વ્યાપક સૂત્રમાં સી બરાબર ક્યુ અપોન વી. એટલે હવે આ સમીકરણ બે ની કિંમત અહીંયા મૂકી દીધી અને ઉત્તરણ કહી દઉં. નીચે આપણે લખવું હોય એવું લખાય કે સમીકરણ બે ની કિંમત ત્રણ માં મૂકતા સમીકરણ બે ની કિંમત સમીકરણ ત્રણ માં મૂકતા તો સી બરાબર સૂત્ર શું થશે? તો ક્યુ અપોન વી માં ક્યુ એમના એમ રાખવાના, ક્યુ ની કિંમત આપણે મૂકવાની નથી પણ વી ની કિંમત અહીંથી મૂકવાની છે. અને વી ની કિંમત શું છે? તો ક્યુ ડી અપોન એ એપ્સાયલોન ઝીરો. પણ વી છેદમાં છે એટલે ક્યુ ડી ક્યાં આવશે? છેદમાં. અને એ એપ્સાયલોન ઝીરો ક્યાં આવશે? અંશમાં. હવે ક્યુ ક્યુ નો લોપ થશે અને ગોઠવીને લખું મારે એપ્સાયલોન ઝીરો પહેલા લખવા છે એટલે એપ્સાયલોન ઝીરો એ અપોન ડી. આ કેપેસિટર નું કેપેસિટન્સ થઈ ગયું. જો આ સૂત્ર આપણને જે મળે છે એ સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ થયું. તારવ્યું કયા સૂત્ર પરથી? વ્યાપક સૂત્ર પરથી. આ વ્યાપક સૂત્ર કોઈ પણ કેપેસિટર માટે વાપરી શકું પણ જેવું કેપેસિટર હોય એવા વીનું સૂત્ર તૈયાર થાય. અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટર માટે વીનું આવું સૂત્ર તૈયાર થયું ક્યુ ડી અપોન એ એપ્સાયલોન ઝીરો. એટલે એની કિંમત મૂકી. એટલે આ સૂત્ર તૈયાર થયું એ સમાંતર પ્લેટ કેપેસિટર માટે છે. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે બે પ્લેટો એકબીજાને સમાંતર મૂકેલી હોય તેવું કેપેસિટર. પણ એ પ્લેટનો આકાર ગમે તે હોઈ શકે. હું વર્તુળાકાર તકતીઓ લઈ શકું બે રૂપિયાના સિક્કા જેવું સરખી સાઈઝ. એટલે સમાંતર પ્લેટ કેપેસિટર એમાં પ્લેટનો આકાર ગમે તે હોઈ શકે. એ વર્તુળાકાર હોઈ શકે, ત્રિકોણાકાર હોઈ શકે, ચોરસ આકાર હોઈ શકે, લંબચોરસ આકાર હોઈ શકે અથવા કોઈ અનિયમિત આકાર પણ ચાલે. પણ અનિયમિત આકારમાં પહેલી પ્લેટનો જેવો આકાર હોય એવો જ બીજી પ્લેટનો આકાર હોવો જોઈએ. અથવા કોઈ પણ ચોરસ હોય તો પહેલી પ્લેટ ચોરસ હોય તો બીજી પણ ચોરસ, પહેલી લંબચોરસ હોય તો બીજી પણ લંબચોરસ. એટલે સરખા ક્ષેત્રફળવાળી બે પ્લેટો પસંદ કરવાની અને બેના આકાર સરખા લેવા. એવી કોઈ પણ આકારની બે સરખા ક્ષેત્રફળવાળી પ્લેટો એકબીજાને સમાંતર મૂકી દો એટલે એ સમાંતર પ્લેટ કેપેસિટર થયું. અને અહીંયા કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર બહુ જ ઓછું હોય. આપણે એવું નહીં વિચારવું કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર અહીંયા 10 મીટર કે 15 મીટર કે 20 મીટર એવું હશે અથવા 5-10 ફૂટ હશે, એકાદ 2 મીટર હશે, એવું નથી હોતું. બે પ્લેટો વચ્ચેનું અંતર સેન્ટીમીટર કરતાં પણ ઓછું હોય, મિલીમીટરના ક્રમનું, 1 મિલીમીટર, 2 મિલીમીટર, 5 મિલીમીટર એવી રીતે હોય. બહુ વધારે અંતર હોતું નથી. પણ એક શરત, બે પ્લેટો એકબીજાના સંપર્કમાં ના રહેવી જોઈએ. એટલે એમની વચ્ચે થોડીક ગેપ રહેવી જોઈએ. ગેપ એટલે હવાનું માધ્યમ હોય તો ચાલે અથવા કોઈ અવાહક પદાર્થ વચ્ચે મૂકી શકો. તમે બે પ્લેટો મૂકી છે તો એની વચ્ચે કોઈ અવાહક પદાર્થ મૂકી દો એટલે કે ડાયલેક્ટ્રિક મૂકી દો તો ચાલે. અત્યારે આપણે શૂન્યાવકાશની ચર્ચા કરીએ છીએ એટલે કે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ છે. એવી સ્થિતિમાં આપણે આ સૂત્ર દઈએ. હવે જુઓ આ જે કેપેસિટરનું કેપેસિટન્સ છે એમાં એપ્સાયલોન ઝીરો તો અચળાંક છે પણ પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર આવું લખી શકું કેપેસિટન્સ સી ચલે છે એ અપોન બી. આ કેવા કેપેસિટર માટે? જેમાં બે પ્લેટોની વચ્ચે હવા હોય અથવા શૂન્યાવકાશ હોય એવા કેપેસિટર. પછી કોઈ માધ્યમ મૂકો તો એ માધ્યમ પર પણ એનો આધાર. હવે આ કેપેસિટરમાં કેપેસિટરનું કેપેસિટન્સ ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને બે પ્લેટો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં ક્ષેત્રફળના સમપ્રમાણમાં પ્લેટના ક્ષેત્રફળના સમપ્રમાણમાં અને અંતરના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કેપેસિટન્સ મારે વધારે રાખવું હોય તો બે પ્લેટો વચ્ચેનું અંતર કેવું રાખવું પડે? ઓછું.
અને આપણે એવું ઈચ્છતા હોય કે કેપેસિટરનું કેપેસિટન્સ જેટલું વધારે હોય એટલી એની વીજભાર ધારણ કરવાની ક્ષમતા વધારે થાય. એટલે વધારે વીજભાર જો કેપેસિટરની પ્લેટો પર મૂકવું હોય તો એમની વચ્ચેનું અંતર શક્ય એટલું ઓછું રાખવું પડે. એટલે આપણે મિલીમીટરના ક્રમનું લઈએ. જો બે પ્લેટો વચ્ચેનું અંતર બહુ જ વધારે રાખીએ તો એનું કેપેસિટન્સ ઘટી જાય, અને કેપેસિટન્સ ઓછું થાય તો એવા કેપેસિટરને બનાવવાનો મતલબ નથી. જેટલું શક્ય એટલું, જરૂર જેટલું કેપેસિટન્સ અથવા શક્ય એટલું કેપેસિટન્સ વધારે રાખવું હોય તો એની વચ્ચેનું અંતર ઓછું રાખો. બીજું, કેપેસિટન્સ વધારે મારે કરવું હોય તો ક્ષેત્રફળ કેવું રાખવું પડે? વધારે ક્ષેત્રફળ એટલે મોટું, બહુ જ મોટું, વધારે ક્ષેત્રફળવાળી પ્લેટો વાપરીએ તો એ પણ ના પોસાય, આપણે એ બનાવવું અઘરું છે. એટલે અંતર બહુ નાનું અને ક્ષેત્રફળ જે બહુ વધારે નથી રાખતા. ક્ષેત્રફળ આમ તો ઓછું રાખીએ તો કેપેસિટન્સ ઓછું થાય, પણ સામે અંતર ઘણું જ ઓછું રાખીએ છીએ એટલે કેપેસિટન્સ આપણને જરૂર પૂરતું મળી જાય છે. છતાં પણ આ કેપેસિટરો આપણે જે વ્યવહારમાં વાપરીએ છીએ એ ફેરાડેના ક્રમના તો હોતા જ નથી. જો એક ફેરાડેનું કેપેસિટર મારે બનાવવું પડે આ સમાંતર પ્લેટોમાંથી, સી બરાબર એક ફેરાડે આવું કેપેસિટર બનાવવું પડે, જેમાં બે પ્લેટો વચ્ચેનું અંતર ડી બરાબર હું 1 mm લઉં. ધ્યાન રાખો 1 mm લીધું છે આપણે, પછી આનાથી બહુ નજીક રાખવા જઈએ તો પ્લેટો સંપર્કમાં આવી જાય, એટલે એમની વચ્ચેનું અંતર હું 1 mm લઉં છું. 1 mm એટલે 1 × 10⁻³ મીટર, અને એપ્સાયલોન 0 તો આપણને ખબર છે 8.85 × 10⁻½ કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર. હવે આ બધી કિંમતો મૂકીને મારે એ શોધી કાઢવાના, તો એનું સૂત્ર પહેલા તો શું થાય? આમાં એને કરતા બનાવું તો CD/εo, CD/εo એટલે એ બરાબર કેપેસિટન્સ કેટલું લેવાનું છે? 1 × 10⁻³⁸/8.85 × 10⁻½, એટલે આની ગણતરી કરવાની. ⁻³⁸ × 10⁻³⁸ કેટલી થશે? તો −12 અંશમાં જાય એટલે પ્લસ, અને એમાંથી 3 કાઢી નાખો એટલે 10⁻⁹ આટલા મીટર સ્ક્વેર મળ્યો આપણને. મીટર સ્ક્વેર છે, મીટરના કિલોમીટર બનાવવા હોય તો 10⁻³, અને મીટર સ્ક્વેર છે એટલે 10⁻⁶, એટલે આવું થાય 0.113 × 10⁻⁹ × 10⁻⁶ કિલોમીટર સ્ક્વેર આવું થાય. આ 9 છે અને −6 છે 10⁻³, તો 10⁻³ વધે 0.113 × 10⁻³ કિલોમીટર સ્ક્વેર, એટલે કે 113 કિલોમીટર સ્ક્વેર. એ બરાબર જો 113 કિલોમીટર સ્ક્વેર છે. ચોરસ લેવો હોય તો 113 નું મારે વર્ગમૂળ લેવાનું, ચોરસ પ્લેટ લેવી હોય તો, એટલે 10.63 થાય. આનું વર્ગમૂળ લઈએ તો આશરે 10.63 થાય. જે એ એટલે શું? તો ચોરસનું ક્ષેત્રફળ એટલે એલ સ્ક્વેર કહેવાય. 113 કિલોમીટર સ્ક્વેર છે, વર્ગમૂળ લો એટલે એલ બરાબર 10.63 કિલોમીટર થાય. હવે જો આ બધી ગણતરી પરથી એલ એટલે શું મળ્યું આપણને? તો અહીંયા જે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરમાં જે પ્લેટ વાપરી એની લંબાઈ મળી, અને પ્લેટ આપણે ચોરસ વાપરી એટલે બે બાજુ લંબાઈ જ કહેવાય, લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે એલ સ્ક્વેર લીધા અહીંયા. એટલે કે એવી પ્લેટ મારે તૈયાર કરવી પડે કે જેની લંબાઈ 10.63 કિલોમીટર હોય, પહોળાઈ પણ 10.63 કિલોમીટર હોય. કેવું કેપેસિટર બનાવવા માટે? એક ફેરાડેનું. ધ્યાન રાખો આપણી ગણતરી શાના માટે હતી? ધારો કે હું એવું વિચારું છું કે મારે એક ફેરાડેનું કેપેસિટર બનાવવું છે પ્લેટનો ઉપયોગ કરીને, અને આવી કેટલી પ્લેટ તૈયાર કરવાની? પાછી બે. કેટલા અંતરે મૂકવાની બે પ્લેટો? 1 મિલીમીટર અંતર. જો અંતર હું ડબલ કરી દઉં તો
डी नु मूल्य मैं 1 mm लीधु एने बदले 1 mm ने बदले मारे 2 mm अंतरे प्लेटो राखवी छे तो डी बराबर डबल करवा पड़े डबल करू एटले अहींया 1 गुण्या आ डी नु मूल्य 1 गुण्या 10 ने माइनस 3 हतुं एने बदले 2 गुण्या 10 ने माइनस 3 आवे एटले आ क्षेत्रफळ डबल आवे 113 ने बदले शुं आवे 226 અને 226 નું અહીંયા વર્ગમૂળ લેવું પડે જોઈએ આપણે કેટલું વર્ગમૂળ થાય છે પંદર જવાબ આવે 15 સમથિંગ આવે છે એટલે આશરે આ લંબાઈ 15 કિલોમીટર રાખવી પડે ક્યારે બે પ્લેટો વચ્ચેનું અંતર 2 mm રાખવું તો મારે જે પ્લેટ તૈયાર કરવાની થાય બે પ્લેટો તૈયાર કરવાની થાય એમાંની એક પ્લેટ ધારો કે તો એ 15 કિલોમીટર લાંબી 15 કિલોમીટર પહોળી હવે આવી પ્લેટો બનાવવાની કેવી રીતે અશક્ય છે આ વસ્તુ તમે 10 ખાલી 1 એમએમ અંતર માટે 10 કિલોમીટર લો 10.63 કિલોમીટર તો એવી પ્લેટ બનાવવાની કેવી રીતે 10 કિલોમીટર અંતર એટલે તમે સમજી શકો કેટલું હોય છે એવી પ્લેટ ઉધારો કે આમ સમક્ષિતિ જ રાખું બે પ્લેટો એકબીજાથી 1 એમએમ અંતરે તો આખા વડોદરા પર છાપરું બની જાય લગભગ અડધાથી અડધા કરતાં પણ વધારે એટલું વડોદરા કવર થઈ જાય એના તો એટલી મોટી પ્લેટો બનાવવી શું છે અઘરી છે એટલે 1 ફેરાડેનું કેપેસિટર વ્યવહારમાં બનાવવું અઘરું છે હું તો એવું કહું છું કે અશક્ય છે એટલે વ્યવહારમાં આપણે ફેરાડેના ક્રમના કેપેસિટર વાપરતા નથી આ બધા આની ચર્ચા થઈ આપણે કોઈ વખતે એમસીક્યુમાં તમને આવો પ્રશ્ન પૂછી શકાય આ ધ્યાન રાખો કે બે પ્લેટો વચ્ચેનું અંતર 1 mm રાખી 1 ફેરાડેનું કેપેસિટર તૈયાર કરવું હોય તો પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે અથવા પ્લેટની લંબાઈ કેટલી રાખવી પડે ક્ષેત્રફળ પૂછ્યું હોય તો 113 કિલોમીટર² અને લંબાઈ પૂછી હોય ચોરસ આકાર રાખીને તો એનું વર્ગમૂળ લઈ લેવું જો આ પ્લેટ વર્તુળાકાર રાખવાની હોત તો તમને ચોરસ પ્લેટને બદલે વર્તુળાકાર પ્લેટ માટે પૂછ્યું કે 1 mm અંતર બે પ્લેટો વચ્ચેનું અંતર 1 mm રાખી અને એનું કેપેસિટન્સ 1 ફેરાડે લેવું હોય તો એ વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા કેટલી રાખવી પડે આવો પ્રશ્ન પૂછ્યો તો એ બરાબર મેં એલ સ્ક્વેર લખ્યું એને બદલે એ બરાબર પાઈ આર સ્ક્વેર લેવાનું પછી પાઈ વડે આને ભાગી દેવાના એટલે આર સ્ક્વેર મળશે અને આર સ્ક્વેર નું વર્ગમૂળ લેવાનું એવું કરી શકો તમે પાઈ આર સ્ક્વેર બરાબર 113 કિલોમીટર² આવશે એટલે આર સ્ક્વેર બરાબર કેટલા થાય તો 113 ભાગ્યા પાઈ એટલે 3.14 કિલોમીટર² બરાબર એટલે 113 ભાગ્યા 3.14 એટલે 35.98 અને પાછળ મોટો આવે એટલે 35.99 જેવું મળે 35.99 એટલે આશરે 36 થયું આર સ્ક્વેર તો આર એટલે એનું વર્ગમૂળ એટલે 5.99 પાછળ 9 નો આર લગભગ 6 આશરે કેટલું 100 કિલોમીટર જેટલી ત્રિજ્યાનું વર્તુળાકાર પ્લેટ બનાવવી પડે જો વર્તુળાકાર પૂછ્યું હોય એટલે જેવો આકાર પૂછ્યો હોય પ્રમાણે તમારે એની જગ્યાએ સૂત્ર લખવાનું અને એમાંથી લંબાઈ કે ત્રિજ્યા જે શોધવાનું હોય તે શોધી શકાય એટલે આ એક વધારાની ગણતરી છે એમસીક્યુ ટાઈપ મુખ્ય પ્રશ્ન આપણો શું હતો જુઓ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એનું સૂત્ર તારવો તો આટલે સુધી આપણે જવાનું છે સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી એક બે પ્લેટો આપણે રાખી છે જેમાં પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે અહીંયા આપણે લખીએ કે બે પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે ડી સ્મોલ ડી અને પ્લેટનું ક્ષેત્રફળ એ પછી બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આપણે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જ જોઈએ છે અને જો એક પ્લેટ ધન અને એક પ્લેટ ઋણ હોય તો આજુબાજુમાં બંને બાજુ E બરાબર શું હોય 0 હોય અહીંયા E ડેશ કહું તો E ડેશ બરાબર 0 અહીંયા વિદ્યુત ક્ષેત્ર E ડેશ કહું તો E ડેશ બરાબર 0 એ ગણતરી આપણે બતાવવાની નથી પણ એ 0 જ હોય હવે પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બીજી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એ બેનો સરવાળો કરીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી ગયું સિગ્મા અપોન એપ્સાયલોન 0 જેમાં સિગ્મા એટલે ક્યુ અપોન એ બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર ED આ સૂત્ર આપણે જાણીએ છીએ E બરાબર V / D પરથી V માં E ની કિંમત અહીંથી મૂકી હતી અને સિગ્મા ની પણ કિંમત મૂકી હતી એટલે V નું સૂત્ર મળી ગયું સમાંતર પ્લેટમાં
હવે વ્યાપક સૂત્ર જે સી બરાબર ક્યુ અપોન બી એમાં બી ની કિંમત મૂકી અને સદરૂપ આપી એટલે આ સૂત્ર તૈયાર થયું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તૈયાર થયું બહુ જ અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો